વાપીમાં દેશના શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા વલસાડના આદિવાસી વિકાસ સેવા સંગઠન દ્વારા માં તુજે સલામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વલસાડ નવસારી અને સંઘ પ્રદેશના જાગણી જાણીતા રાજકીય આગેવાનો આદિવાસી આગેવાનો સરકારી અધિકારીઓને ખાસ આમંત્રણ પાઠવ્યું હતું, પરંતુ તેમાંના એક પણ વ્યક્તિ અહીં 2 મિનિટના મૌન પાળવા જેટલી પણ દેશભક્તિના દાખવતા કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી રહી હતી. આદિવાસી વિકાસ સંગઠન દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના આ કાર્યક્રમમાં માજી સૈનિકો ઉપરાંત દેશ માટે સીમાના રખોપા કરનાર સૈનિક ખુશાલ વાડુ, ગુજરાતથી રાજસ્થાન સુધી પર્યાવરણની જનજાગૃતિ ફેલાવી હજારો વૃક્ષોનું વાવેતર કરનાર આશાપુરા માનવ કલ્યાણ સંસ્થાના અધ્યક્ષ નાનજીભાઈ ગુર્જરનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંગઠન દ્વારા દમણ સેલવાસના પ્રશાસક પ્રફુલ્લ પટેલને અને ડાંગના સેવાભાવી સ્વામી પીપી સ્વામી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રફુલ્લ પટેલ ગેરહાજર રહેતા સમગ્ર કાર્યક્રમ પીપી સ્વામીના આતિથ્ય સત્કાર સાથે પ્રારંભ થયો હતો. અન્ય મહાનુભાવોમાં આદિવાસી વિકાસ પ્રધાન દમણ પાટકર, આદિવાસી સાંસદ કેસી પટેલ, નવસારી સાંસદ પારડી ધારાસભ્ય કપરાડા ધરમપુર, વલસાડના ધારાસભ્ય, વલસાડ કલેક્ટર, વલસાડ જિલ્લા પોલીસ વડાના સહિત અનેક નામી રાજકીય આગેવાનો, અધિકારીઓને, સમાજના આગેવાનોને આમંત્રિત કર્યા હતા, પરંતુ તેમાંના એક પણ આગેવાન કે વાપીના દેશભક્ત લોકો 2 મિનિટના મૌન પાળવા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા. થોડું મ્યુઝિક વગેરે જો ઇન્સ્ટ્રુમેન્ટલ પ્લીઝ જરાક આપો તો સારું. કરીશું આપણી તાળી એવી પાડીએ કે અહીંથી દિલ્હી સુધી સંભળાય. મિત્રો, જે પોતાના ઘરને પરિવારને ભૂલીને રાષ્ટ્ર માટે સમર્પિત છે એવા મિત્રોને આપણે સાલ ઉડાડી પુષ્પગુચ્છથી સન્માન કરીશું. આદિવાસી સમાજના શ્રી ચિમનભાઈને પણ મારી વિનંતી છે કે ખાસ ખુશાલભાઈ વાડુ નું સન્માન કરવા માટે. તન પે જો ફિદા હોગા અમર હો નૌજવાન હોગા રહેગી જબ તલક દુનિયા યે અંદાજા બયાં હોગા. ચલો ફિર સે આજ જાતે હૈ કરતા હું ઉન્હે સલામ. વતન પે મિટને વાલો તુમ્હારી હર સાંસ મે તિરંગે કા નસીબ બસતા. નમસ્કાર, મેં નાનજીભાઈ ગુજર, આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટ અધ્યક્ષ એવં સંસ્થાપક. એ આદિવાસી વલસાડ ડિસ્ટ્રિક્ટ કી જો આદિવાસી સંસ્થા જીસ કામ કો માતા તુજે બાદ માં તુજે સલામ જીસ પ્રોગ્રામ કી વ્યવસ્થા કી હૈ. इस प्रोग्राम से इतना सुंदर, इतना सरल विचार इस आदिवासी समाज को लेकर हमारे रमन भाई पटेल जो इस संस्था के संस्थापक हैं और अध्यक्ष हैं, उन्होंने आज करीबन 10 साल से प्रयास करते हुए आदिवासी, वनवासी और जनजाति के विकास और कल्याण के लिए એક એસે સુંદર પ્લેટફોર્મ કી વ્યવસ્થા કી હૈ ઉન્હોને. તો જીતની તારીફ કરે એસી સમાજ મેં સે એસે વ્યક્તિ કા નિર્માણ હોના ઓર એસી સમાજ કી અગવાણી કરના બહોત કઠિન ઓર બહોત ટેડા કામ હૈ. ફિર ભી રમણભાઈ કિસી ભી તરહ સે આજ યહાં તક પહોંચે હૈ ઓર આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટ કો ભી ઇન્હોને નિમંત્રણ દિયા, ઇસલિયે ઢેર સારી શુભકામનાએં ઇનકો. और आने वाले समय में आशापुरा मानव कल्याण ट्रस्ट जो पर्यावरण के ऊपर जो काम कर रही है, राष्ट्रीय निर्मल भारत बनाओ, पन्ना धाई निर्मल भारत बनाओ, जो ये रथ की यात्रा यहाँ से गुजरात से महाराष्ट्र से राजस्थान तक जाती हैं, माँ प्रभु जी की कर्म भूमि से मीराबाई की कर्म भूमि तक जाती हैं, इसमें इस संगठन ने 100% साथ और साकार देने की अनुमति दी है हमें. ये हमें बहुत अच्छा लगा इस प्रोग्राम में आकर और इस प्रोग्राम से पर्यावरण के जरिए सबसे पहला मोमेंटो मुझे पर्यावरण के जरिए पेड़ पौधा लगाकर इन आदिवासी जन कल्याण जनजाति ने मुझे इस लायक समझा. एक राजस्थानी परिवार से होते हुए, मेवाड़ की धरती गुजर परिवार से होते हुए मुझे आज इस लायक समझा इस समाज ने. हजारों लोगों की संख्या के बीच में आशापुरा मानव कल्याण ट्रस्ट का सम्मान कर कर हमारा हौसला बढ़ाया, जिसे हम आगे भी ऐसा काम करने में हमेशा मजबूत रहे. धन्यवाद.
है, सब बात सही है, पर एक बात ये भी है कि इतना अच्छा कार्यक्रम है, देशभक्ति का कार्यक्रम है, पर यहाँ देशभक्ति ही नहीं है, लोगों के लिए कुर्सी सब खाली पड़ी हुई है, तो क्या आप उसको क्या देखते हैं? नहीं, ये क्या है, ये एक जनजाति आदिवासी समाज के ऊपर इस प्रोग्राम की मुहिम थी, तो जंगलों से गाँव से वो समाज को लाना और वो समाज को इस टाइम आना थोड़ी कठिनाई का काम था। अगर यही प्रोग्राम शहरी लोगों का होता और हमारे यहाँ का होता और भोजन की व्यवस्था होती तो हजारों लोग आ जाते। यहाँ पर भी देखा जाए तो सर सब जितने भी महानुभाव थे उन लोगों को बुलाया था, कोई महानुभाव भी नहीं आया। नहीं, आज 3-4 प्रोग्राम डिवाइड हो गए हैं गुजरात के अंदर, सूरत के अंदर, नवसारी के अंदर, इस वजह से थोड़ा सा इसमें, लेकिन हमारे महाराणा प्रताप 8 बार हार गए थे, 9वीं बार में वो घास की रोटी खाते हुए भी भीला राणाओं की मदद से जीत गए, तो ये भी एक भीला राणा है। ये हर व्यक्ति को जिताने का काम करेंगे, हमें निराश नहीं होना चाहिए, हमें हमेशा आगे बढ़ना चाहिए।